कर्नाटक में बंपर जीत हासिल कर्या बाद हवे कांग्रेसे तेलंगाणा में पण जीत हासिल करवा माटे पोतानो प्लान छे ते तैयार करी लीधो छे। कर्नाटक में कांग्रेस छे ते पोतानी जीत माटे राहुल गांधी नी भारत जोड़ो यात्रा ने श्रेय आपे छे अने हवे तेना जेमज तेलंगाणा में पण प्रियंका गांधी माटे पदयात्रानु आयोजन कांग्रेस छे ते गोठवी रही छे। शुं छे वधु विगत तो ते जाणीए आ रिपोर्ट में। कर्नाटकमां जीत बाद कांग्रेसे हवे तेलंगाणा विधानसभा चूंटणीमां जीत माटे पोतानो प्लान तैयार कर्यो छे। पार्टी कर्नाटक चूंटणीनी जेम ज तेलंगाणा चूंटणीने पण गांधी परिवार वर्सेस चंद्रशेखरनी विरुद्ध कांग्रेस महासचिव प्रियंका गांधी वाड्राने मुख्य चेहरो बनावी शके छे। તેને લઈને કોંગ્રેસમાં બેઠકોનો દોર છે તે યથાવત છે। ત્યારે શું છે પ્રિયંકા ગાંધીનો માસ્ટર પ્લાન તેને પણ સમજવો જરૂરી છે। તો એક મીડિયા રિપોર્ટ મુજબ તેલંગાણા કોંગ્રેસે પ્રિયંકા ગાંધી માટે પોતાનો પ્લાન તૈયાર કરી તેની માહિતી તેમને અપાઈ ચૂકી છે। કોંગ્રેસ નેતા ઈચ્છે છે કે પ્રિયંકા ગાંધી સુનિશ્ચિત કરે કે ઘોષણાપત્રમાં કરાયેલા વાયદાઓ પૂર્ણ કરાશે। એવી પણ ખબર છે કે ભાઈ રાહુલ ગાંધીની જેમ પ્રિયંકા ગાંધી પણ તેલંગાણામાં 7 કે 10 દિવસની પદયાત્રા કરે। આપને જણાવી દઈએ કે તેલંગાણામાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થઈ શકે છે। મીડિયા રિપોર્ટ્સ કોંગ્રેસ કમિટીના નેતાના હવાલે માલુમ પડી રહ્યું છે કે જે પાર્ટી કોંગ્રેસે તેલંગાણામાં રાજ્યમાં રચના પર મહોર લગાવી પ્રિયંકા ગાંધી લોકોને એ કોંગ્રેસને એક મોકો આપવા માટે કહે, સાથે જ તે પ્રદેશ કોંગ્રેસ કમિટીની તરફથી કરાયેલા વાયદાઓને પૂર્ણ કરવાની ગેરંટી પણ આપે। હાલ તો તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિ એટલે કે બીઆરએસની સરકાર છે। હવે કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને તેલંગાણાના ચૂંટણી મેદાનમાં ઉતારવા કેમ માંગે છે તે પણ સમજીએ। તો મળતી માહિતી મુજબ તેલંગાણા કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે યુવાઓ અને ખેડૂતો માટે માત્ર યોજનાઓના એલાનથી કામ નહીં ચાલે, તે કેસીઆરની સામે પડકાર રજૂ કરવા માટે પ્રિયંકા ગાંધી જેવો મજબૂત ચહેરો ઈચ્છે છે। પાર્ટીમાં વરિષ્ઠ નેતાઓ માને છે કે તેલુગુ મતદાતા માત્ર પાર્ટીની વિચારધારા કે યોજનાઓથી નહીં પરંતુ મજબૂત નેતાઓથી પણ પ્રભાવિત થાય છે। પ્રિયંકા ગાંધી પણ આ પડકાર માટે પૂરી રીતે તૈયાર છે। કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર ખતમ થતાં જ 8 મેના તેલંગાણામાં પોતાના દાદી ઇન્દિરા ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો। તેમણે કહ્યું કે જ્યારે તેમને લોકો નવી ઇન્દિરા અમ્મા કહે છે તો તેને ખૂબ ગંભીરતાથી લે છે। आप तो जानते ही होंगे मेरे परिवार ने भी कई कुर्बानियां दी इस देश के लिए। इंद्रम्मा भी शहीद हुई। मिट्टी के लिए कुर्बान होने का मतलब क्या होता है ये मैं जानती हूँ, मेरा परिवार जानता है और समझता है। હાલમાં જ કર્ણાટકમાં પ્રચંડ જીત અને હિમાચલમાં કોંગ્રેસને મોટી જીત મળી છે અને બંને રાજ્યોમાં પાર્ટીએ સરકાર બનાવવામાં સફળતા હાંસલ કરી છે। ખાસ વાત એ છે કે બંને રાજ્યમાં પ્રિયંકા ગાંધી ખૂબ એક્ટિવ રહ્યા। હિમાચલ પ્રદેશમાં ચૂંટણી બાદ સીએમ પદને લઈને વધતા તણાવને ખતમ કરવામાં પણ પ્રિયંકા ગાંધીએ મુખ્ય ભૂમિકા નિભાવી। ત્યારે આગામી સમયમાં તેલંગાણા માટે પ્રિયંકા ગાંધી કઈ જવાબદારી નિભાવતા જોવા મળે છે તે જોવું રહેશે। ब्यूरो रिपोर्ट गुजरात तक। जो आपने हमारो आ वीडियो पसंद आयो हो तो लाइक अने शेयर करवानो भूलता नहीं, साथे ज तमाम राजकीय समाचार माटे जोता रहो गुजरात तक।